હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. એક્ટિવિટીમાં મજા આવે છે ને તમને? ઓકે, લાસ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 5, 6, 7 જોઈ ગયા. ઓકે, આજે મારી સાથે બીજી નવી એક્ટિવિટી કરવાની છે. આર યુ રેડી? ઓકે, ટુડે વી આર ગોઈંગ ટુ લર્ન એક્ટિવિટી 11 and 12. એક્ટિવિટી 11માં આપણે જોઈશું અપોઝિટ વર્ડ્સ, એટલે કે ડિફરન્ટ વર્ડ્સ, જેમ કે બિગ, સ્મોલ, ટોલ, શોર્ટ, હેવી, લાઇટ, કોલ્ડ, હોટ. બરાબર, આ બધું જોશું. અને એક્ટિવિટી 12માં એક સ્ટોરી જોવાની છે જે એક ફ્રૂટ શોપની છે. બરાબર, ઓકે. એમાં ફ્રૂટ શોપ, અલગ અલગ ફ્રૂટ બધા કયા રંગના છે, કયા કલરના છે એ જોવાનું છે. ઓકે, આર યુ રેડી ઓલ? ઓકે, લેટ સ્ટાર્ટ અવર એક્ટિવિટીઝ. એક્ટિવિટી 11, અપોઝિટ વર્ડ્સ. ટોલ, શોર્ટ. ધીસ બોય ઇઝ ટોલ એન્ડ ધીસ બોય ઇઝ શોર્ટ. This is a coconut tree, it is tall. This is neem tree, it is short. જોયું તમે? Tall અને short. Small, big. This is a yellow box, it is small. This is green box, it is big. જોયું? Small અને big. Now, cold, hot. This is ice cream, it is cold. This is cup of coffee, it is hot. Joyu, hot ane cold. Heavy, light. Bag is heavy. This bag is light. Heavy, light. Activity 12, the fruit shop story. Story jovana che, okay? Aa che story. Jema fruit shop ni shop che. Ghana bada fruit che ama. આ જે શોપકીપર છે એમનું નામ મગનભાઈ છે. આ એક બાળક છે, એનું નામ સલીમ છે. એ ફ્રૂટ ખરીદવા આવ્યો છે. અહીં આ પિક્ચરમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર દેખાય છે. બરાબર, બનાના યલો, ગ્રીન, એપલ રેડ, ગ્રીન ગ્રેપ્સ. મગનભાઈના શર્ટનો કલર પિંક, સલીમના શર્ટનો કલર યલો, બ્લુ વ્હાઈટ કેપ. બરાબર, તો આ બધું સ્ટોરીમાં આપણે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ કલર દેખાય છે તેને આપણે અહીં આપેલા બોક્સમાં છેલ્લે લખવાનું છે. પહેલાં આપણે સ્ટોરી જોઈએ. ધીસ ઇઝ સ્મોલ શોપ. ઇટ ઇઝ મગનભાઈઝ ફ્રૂટ શોપ. ધ શોપકીપર્સ શર્ટ ઇઝ પિંક. A boy is talking to him. He is Salim. He has a basket in his hand. His basket is green. The boy's cap is blue and white. જોયું તમે? અહીં મગનભાઈએ પિંક કલરનો શર્ટ પહેર્યો છે. આ મગનભાઈની દુકાન છે. એમાં સલીમ નામનો એક છોકરો છે જેના હાથમાં બાસ્કેટ છે. લુક એટ ધ બનાનાસ. ધેર આર યલો બનાનાસ. જોયા તમે યલો બનાના? ગ્રીન પણ છે. ધેર આર ગ્રીન બનાનાસ.
લુક એટ ધ સાઇનબોર્ડ. સાઇનબોર્ડ જોયું જેની પર ફ્રેશ ફ્રૂટ્સ લખેલું છે, જો બધા. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. ઇટ ઇઝ રેડ એન્ડ બ્લુ. હુ ઇઝ શોપકીપર? મંગલભાઈ કે મગનભાઈ? મગનભાઈ, બરાબર. વોટ ઇઝ સલીમ ડુઈંગ? સલીમ શું કરે છે? ટોકિંગ કે વોકિંગ? સલીમ ઇઝ ટોકિંગ. વોટ ઇઝ ધ કલર ઓફ મગનભાઈઝ શર્ટ? મગનભાઈના શર્ટનો કલર કયો છે? પિંક કે પર્પલ? ચલો કહો. પિંક, પિંક કલર છે. આર દેર મેંગોઝ ઇન ધ શોપ? યસ ઓર નો? નો, દેર આર નો મેંગોઝ. આર ધ ગ્રેપ્સ ગ્રીન? યસ ઓર નો? યસ, ગ્રેપ્સ આર ગ્રીન. એક્ટિવિટી 12 જોઈ ગયા, બરાબર. હવે એક્ટિવિટી 12ના આધારે આપણે એક નવી પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. તમે બધા રેડી છો ને? ચાલો આપણે જોઈએ કે કેવી રીતે અલગ અલગ કલરને આપણે દર્શાવીશું, બરાબર. ઓકે. હેલો સ્ટુડન્ટ્સ. હેલો ટીચર. ઓકે, આપણે એક્ટિવિટી 12 જોઈ ગયા, બરાબર ને? એક્ટિવિટી 12 બરાબર યાદ છે ને? ઓકે, એમાં આપણે શું જોયેલું? ફ્રેશ ફ્રૂટ શોપ, બરાબર. એ શોપ કોની હતી? શોપકીપરની. શોપકીપર કોણ હતું? મગન ચાચા. વેરી ગુડ. મગનભાઈએ કયા રંગનો શર્ટ પહેરેલો? પિંક. યસ, સાઈડ પર મૂકો. ઓકે, આજે બોય ફ્રૂટ્સ લેવા આવ્યો છે, એ બોયનું નામ શું છે? સલીમ. ઓકે, સલીમે કયા કલરની કેપ પહેરી છે? વાઇટ એન્ડ બ્લુ. વેરી ગુડ. ઓકે, સલીમના શર્ટનો રંગ કયો છે? સલીમના શર્ટનો રંગ કયો છે? ગ્રીન. વેરી ગુડ. સલીમે હાથમાં જે બેગ પકડી છે એ કયા રંગની છે? બ્રાઉન. બ્લેક. બ્લેક. યસ. ઓકે, ફ્રેશ ફ્રૂટ્સ જે હેડિંગ છે એ કયા રંગનું છે? બધા રંગના. બરાબર, જુઓ ફ્રેશ ફ્રૂટ ક્યાં લખેલું છે પહેલા મને બતાવો. ફ્રેશ ફ્રૂટ. વેરી ગુડ. એ કયા રંગનું છે? બ્લુ એન્ડ રેડ. વેરી ગુડ. ઓકે, એપલ કયા રંગના છે? રેડ. વેરી ફ્રેશ રેડ. વેરી ગુડ. ડુ યુ લાઈક એપલ? યસ, વેરી લાઈક. ઓકે, સો ઇન ધીસ પિક્ચર બનાના કયા રંગના છે? યલો એન્ડ ગ્રીન. યલો કલર. ઓકે, કયા બનાના યલો કલરના છે બતાવો મને પિક્ચરમાં. યસ, અને કયા ગ્રીન છે? આ. વેરી ગુડ, રાઈટ. ઓકે, નાઉ ગ્રેપ્સ કયા રંગની છે? ગ્રીન. ગ્રીન. ડુ યુ લાઈક ગ્રેપ્સ? નો. યુ ડોન્ટ લાઈક? યસ, લાઈક. ઓકે, વેરી ગુડ. સો અવર પિક્ચર ઇઝ રેડી. નાઉ we are going to color in it. Okay, let's start. અહીં આપણું ચિત્ર કલર સાથે રેડી છે. જોયું ને કેટલું ફાઇન લાગે છે? ધીસ ઇઝ વેરી બ્યુટિફુલ પિક્ચર, રાઈટ? ઓકે,
અહીં હવે આપણે અલગ અલગ કલર લખવાના છે. તમે જોયું અહીંયા લખેલા છે, તમને અહીં બ્લેન્ક આપેલી છે, એમાં અલગ અલગ કલર તમારે લખવાના છે. જો અહીંયા મગનભાઈના શર્ટનો કલર કયો છે? પિંક. સો હિયર વી રાઇટ પિંક. ઓકે, નાવ ધીસ ઓલ બનાનાસ આર યલો કલર. ઓકે, સો વી રાઇટ હિયર યલો. ધીસ ફ્રેશ ફ્રૂટ હેડિંગ ઇઝ રેડ એન્ડ બ્લુ, સો વી રાઇટ રેડ બ્લુ. ધીસ ગ્રેપ્સ આર ગ્રીન, સો વી રાઇટ હિયર ગ્રીન. ઓકે, ધીસ ઇઝ સલીમ, સલીમના શર્ટનો કલર કયો છે? ગ્રીન. સો વી રાઇટ હિયર ગ્રીન. એની બેગ કયા કલરની છે? બ્લેક. તો અહીં બ્લેન્કમાં આપણે શું લખશું? બ્લેક, બરાબર. સલીમની જે કેપ છે એ કયા રંગની છે? બ્લુ વ્હાઈટ. અહીંયા આપણે લખેલું છે બ્લુ, બરાબર. આ બનાના જે છે એ ગ્રીન કલરના છે. ઓકે, સો હિયર ઇન બ્લેન્ક્સ વી રાઇટ ગ્રીન. થઈ ગયું આપણું પિક્ચર રેડી, બરાબર. ઓકે સ્ટુડન્ટ્સ, તમને મારી સાથે મજા આવે છે ને? ઓકે, આવી જ રીતે આપણે દરરોજ મળતા રહેશું, મળશો ને? ઓકે, અને આ બધી પ્રેક્ટિસ એક્ટિવિટી તમારે ઘરે પણ કરવાની છે, કરશો ને? ઓકે, બાય, ટેક કેર.